नमस्कार खेडूत मित्रों, आज आप वडावळ गामे नितेश भाई प्रजापति फार्म पर आया छे। तो नितेश भाई ना पहला तो परिचय मेळवी आपणे। नितेश भाई, तमारो आखू नाम जणावो। मारो नाम नितेश भाई वेला भाई प्रजापति छे, गाम वडावळ, तालुको डीसा, जिल्लो बनासकांठा। तमारो मोबाइल नंबर पण आपो। मोबाइल नंबर छे 85 11 99 86 50। बरोबर नितेश भाई, तमे आज ट्यूब वालों जो जीवामृत बनावो छो, एमां शुं अने कई रीते आइडिया आव्यो अने केवी रीते बनाव्यु ए पण थोड़ी माहिती आपो। साथे ने पहला यूट्यूब में वीडियो जोयो हतो आना ट्यूबनो, एटले पछी एम थयुं के हवे लाय जोवुं छे, एटले पछी वसाव्यो। बरोबर, आनी अंदर केटला लीटर पाणी अने कई रीते तमे वापरो छो, शुं शुं अंदर आवे छे एनी थोड़ी माहिती आपो। आमां छे ने 200 लीटरनो ड्रम भरवानो, पहेला एमां 8 કિલો ગોળ, પછી પાતનું ઓરણ 8 કિલો, 8 લીટર, અને 8 લીટર છાસ, અને 10 કિલો ગૌમૂત્ર, અને 10 કિલો છાણ એના એમાં નાખી, અને પાણી બીજું એડ કરી, અને પછી વાલ ખોલી દેવાનો, એટલે આવા 15 ડ્રમ આવે। બરોબર, 3000 લીટર થાય। 3000 લીટર થાય, બરોબર। પછી આને કઈ રીતે યુઝ કરો છો તમે? આમાં ટ્રીપમાં જવા દે ફુવારા। બરોબર, તો આમાં જે તમે એરોબિક બેક્ટેરિયા કહો છો અને અનએરોબિક, તો આની અંદર અનએરોબિક બેક્ટેરિયા તૈયાર થતા હોય છે, બરોબર। તો આમાંથી તમને કઈ રીતે બેક્ટેરિયાનો ઉપયોગ કરો છો અને કઈ રીતે તમે છાંટો છો, ફુવારામાં કે ટપકમાં? બરોબર, ફુવારામાં એકરમાં 200 લીટર એ પ્રમાણે। અને કેટલા વર્ષથી એટલા અને કેટલી સિઝનથી તમે વાપરી રહ્યા છો? આ બીજી સિઝન છે, ઉનાળામાં મગફળીમાં કરે છે અને અત્યારે ચોમાસામાં મગફળી છે। બરોબર, તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે જે ટ્યુબમાં 3000 લીટરની ટ્યુબ છે, બરોબર, એની અંદર નિતેશભાઈએ અનએરોબિક બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે, તેમજ એમના ખેતરમાં વાપરે છે। એમનું 40 વીઘાનું ફાર્મ છે, એની અંદર દરેક ખેતરની અંદર દરેક વીઘાની અંદર આ જવા દે છે, તેમજ ખેતી ખર્ચમાં પણ ઘટાડો કર્યો છે। તો આપણે જોઈશું એમની મગફળી અને આખું એમનું ફાર્મ જોઈશું, અને એમાં રિઝલ્ટ કેવી રીતે મેળવ્યું છે એ પણ આપણને બતાવશે। ચલો નિતેશભાઈ, તમે જોઈ શકો છો દર્શક મિત્રો, જે આપણે અનએરોબિક બેક્ટેરિયા વાપર્યા છે એની આજે મગફળી તમે જુઓ, આની અંદર કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર કે દવા નાખેલી નથી। નિતેશભાઈ, તમે પણ થોડી માહિતી આપો, કઈ રીતનું વાપરો છો તમે, કેટલા પાણીમાં વાપરો છો, અને દર પાણી વાપરો છો, કઈ રીતે વાપરો છો એ પણ થોડી માહિતી આપો। 15 દિવસના ગાળામાં 200 લીટર ડ્રમ એકરમાં મૂકેલું છે, 3 વખત આપેલું છે મગફળીના ફુવારામાં। બરોબર, તો નિતેશભાઈ તમે પણ થોડી માહિતી આપો આપણા દર્શક મિત્રોને કે આ રીતે હવે આ ટ્યુબ અથવા કોઈ પણ જીવામૃત કે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવી હોય તો કઈ રીતે કરી શકાય એ પણ થોડી માહિતી આપો। આમાં પ્રાકૃતિક ખેતીમાં તો એવું છે કે પહેલાં થોડું ઉત્પાદનમાં થોડો ઘટાડો આવે, પણ આજે અમે ટ્યુબ નાખાઈએ એમાં થોડું રિઝલ્ટ સારું છે, અને અમને આ બીજી સિઝનમાં છે અલગ અલગ ખેતરમાં વાપર્યું હતું અમે, પણ એમાં સારું મળ્યું એમ। બીજું રાસાયણિક ખાતર ખાલી પાયામાં અમે ASP આપેલું છે, એનો પાયો મજબૂત કરવા માટે, બાકી પાછળથી કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર આપેલું નહીં। તમે જ્યાં વાપરો છો એમાંથી તમારે કોઈ પણ રોગ જીવાત કે આવે છે કે નથી? ના, બિલકુલ નહીં, હું તો 19 સાલમાં તો રોગ જીવાત ગતું નહીં, અને મૂળ પણ મજબૂત છે બધા આમ। આ 19 સિઝનમાં બહુ રાડ છે કે ઈયળો પડે છે, પછી આ ફૂગ લાગવાનો પ્રશ્ન પણ, એ બધું કશી પ્રશ્ન નથી એમ। તમારા આગોતરો સુકારો કે પાછતરો સુકારો આ વસ્તુ વાપરવાથી આવે છે કે નથી આવતો? ના, એ પહેલાં એવું હતું ના વાપરતા ત્યારે એવું હતું પ્રશ્ન કે થતું એમ, ઉનાળા મગફળી પોરે ભાઈ એવું હતું એમ, પણ 19 સાલમાં એમ સારું એવું। દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે આની અંદર દેખો એક પણ કોઈ પણ પ્રકારની ફૂગ પણ જોવા નથી મળતી, અને દાણા પણ સારા બેઠેલા છે, એક એક છોડે લગભગ 30-35 જેવા મગફળીના જે આપણે બીજ કહીએ છીએ પણ બેઠેલા છે। ખરેખર તમે મગફળી પણ જોઈ શકો છો, હજી સુધી 100 દિવસ પ્લસ થવા આવ્યા છે, છતાં પણ મગફળી લીલી ને લીલી છે, તેમજ એના રોપ પણ આખા કમ્પ્લીટ છે, તમે જોઈ શકો છો, બરોબર। તો ખરેખર આ રીતે એરોબિક બેક્ટેરિયા અનએરોબિક બેક્ટેરિયા વાપરી અને તેમજ પ્રાકૃતિક દેશી ગાય આધારિત ખેતી કરીને પણ તમે આ વસ્તુ મેળવી શકો છો। નિતેશભાઈ, તમારો ફરીથી એકવાર મોબાઈલ નંબર આપી દો, એટલે આપણા કોઈ પણ મિત્રોને અથવા કોઈ પણ ખેડૂતને જોતો હોય તો તમારો સંપર્ક કરી શકે। મોબાઈલ નંબર 85 11 99 86 50।
खूब खूब धन्यवाद नितेश भाई, आज आप आ प्रसंगे खरेखर एरोबिक अनएरोबिक बेक्टेरिया उपयोग कर खेती करी है। तो तमे पण खेडूत मित्रों नितेश भाई मुलाकात लो, तेमज चेनल ने वधु में वधु लाइक शेर और सब्सक्राइब करशो। तेमज आपणे आ जे वस्तु वापरवाथी खरेखर खेती खर्चो घटे छे। पहला तमारो नितेश भाई खर्चो कई रीते हतो अने हवे कई रीते थाय छे ए पण थोड़ी माहिती आपो। एम पहला करतो खर्चो बहु ओछो, एम पासल थी कोई प्रकार नो यूरिया के कशु जे आपते आपणे खातर आपता था ए कशु आ प्रकार नो खातर आप्यु नहीं। एम पण पोपनो वजन पण एकदम सारो छे दर वर्ष करता। તો તમે શું સલાહ આપવા માંગો છો આપણા ખેડૂત મિત્રો? બીજો ખેડૂતોને જો કરવાનું હોય પ્રાકૃતિક ખેતી તો કરો રહે રિઝલ્ટ છે। તમે નીતેશભાઈનો પણ સંપર્ક કરી શકો છો બરોબર। હવે આપણને આ જે ખેતીથી ઘણા બધા એમને લાભ પણ થયા છે બરોબર, ખેતી ખર્ચો ઘટ્યો છે, જે આપણે મોદી સાહેબ તેમજ મહામહિમ રાજ્યપાલ સાહેબની એક નિયમ છે કે આપણે ખેતી ખર્ચો ઘટાડવો। 2023 તો આવી ગયું છે, 2023ની અંદર ખેતી ખર્ચ ઘટાડો અને આવક બમણી કરવા માટે। આવક તો મિત્રો બમણી નહીં થાય, પણ જો ખેતી ખર્ચ ઘટશે તો ખરેખર તમારી આવકમાં વધારો થશે। મિત્રો આપણે બીજા ફાર્મની મુલાકાતે આવ્યા છીએ નીતેશભાઈના, તમે જોઈ શકો છો મગફળીમાં કેવી એકદમ ચમકદાર અને વ્યવસ્થિત મગફળી છે। આ મગફળીની અંદર પણ કોઈ પણ પ્રકારની ફૂગ ઈયળ કે જીવાત કોઈ પણ પ્રકારની દેખાવામાં મળતી નથી। નીતેશભાઈ તમે પણ થોડી માહિતી આપો કઈ રીતનું શું કર્યું છે આની અંદર? આ પેલા ખેતર કરતા લગભગ અઠવાડિયા અંતર છે આ પાસલથી વાયેલી છે મગફળી, આમાં થોડું એક વખત વધારે આપેલું છે, તમે જોઈ શકો છો એક છોડ જ છે ખાલી બરોબર। તમે જોઈ શકો છો સૂયા બેસવાની અને કઈ કેટલી એની જે કહેવાય છે એ પણ ઘણું બધું થયું છે। તમે મિત્રો ખરેખર પ્રાકૃતિક ખેતી થકી અથવા તમે જે પણ કંઈ પણ બેક્ટેરિયા વાપરતા હોય બેક્ટેરિયા થકી ખરેખર આપણી જમીન પોચી થાય છે, તેમજ આપણને ઘણો બધો ફાયદો થાય છે, તેમજ પ્રાકૃતિક ખેતી કરવી આજે નહીં તો કાલે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે। પ્રકૃતિ કી ઓર જેમ મોદી સાહેબ કહે છે કે આપણે ખેતી ખર્ચો ઘટાડવો છે, ખેતી ખર્ચો આવી રીતે પ્રાકૃતિક ખેતી તેમજ જે આપણો વધારાનો રાસાયણિક દવાઓ અને રાસાયણિક ખાતરો વાપરીએ છીએ આડેધડ ઉપયોગ કરીએ છીએ એ ઓછો કરી અને પ્રાકૃતિક ખેતી તરફ વળશું તો આપણને ખરેખર 100% ફાયદો થશે। આપણી હેલ્થ બચશે, જમીનની હેલ્થ બચશે, તેમજ પ્રકૃતિ પણ જળવાઈ રહેશે। જય જવાન જય કિસાન, ભારત માતા કી જય, જય ગૌ માતા।